મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ રાજ્યના મંત્રીઓ સાથે ચાય પે ચર્ચાનો કાર્યક્રમ યોજ્યો હતો. મોરબીને ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે અને થોડા સમય પહેલા રાજ્ય સરકાર તથા મોરબીના સિરામિક ઉદ્યોગકારોની અમુક માંગને લઈને વિવાદ ચાલ્યો હતો, ત્યારે હવે ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષો પોતાની વોટ બેંક મજબૂત કરી રહ્યા છે. તે અંતર્ગત મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા મોરબીના સ્થાનિક ધારાસભ્ય કાંતિલાલ અમુતિયાના સામાકાંઠે આવેલ નિવાસ સ્થાને રાજ્યના મંત્રી નીતિન પટેલ અને સૌરભ પટેલ સાથે ચાય પે ચર્ચા નામનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં આવેલા રાજ્યના મંત્રી નીતિન પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાજ્યના કોઈ પણ ઉદ્યોગને તકલીફ પડે તો એ વાતનું અમને દુઃખ થાય છે, પણ અમારી પણ ઘણી મજબૂરીઓ હોય છે. જ્યારે સૌરભ પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગનો વિકાસ થાય તેનો અમને પણ રસ હોય છે, પણ વિકાસની સાથે નિયમોનું પાલન થવું જોઈએ તે પણ જરૂરી છે. છેલ્લા દશકામાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે ખૂબ સારો વિકાસ થયો છે અને એમાં મોરબીનો વિકાસ વધારે ઝડપી થયો છે અને અહીંયા પરિવારના સભ્યો જાણે છે કે આમાં સાચી મદદ આ વિકાસમાં કોણે કરી છે અને એના ભાગરૂપે આજે આ એસોસિએશનના મિત્રોએ અહીંયા આમંત્રણ આપ્યું. આ કાર્યક્રમમાં એસટી નિગમના ચેરમેન બીએચ ઘોડાસરા, રાજ્ય ગ્રામીણ વિકાસ મંત્રી જયંતિ કાવડિયા, ધારાસભ્ય મોહનલાલ કુડારિયા અને સિરામિક અગ્રણીઓ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી.